સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું પુત્રદા એકાદશી વ્રત કરવાની વિધિ, વાર્તા અને મહાત્મ્ય. યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે? કૃપા કરી મને તેનું વર્ણન કહી સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, આ એકાદશીને પુત્રદા એકાદશી કહે છે. એ મનુષ્યોના સર્વ મનોરથો પૂર્ણ કરવાવાળી છે. એ સંબંધમાં તેની શ્રેષ્ઠ કથા સાંભળો. પ્રાચીન કાળની વાત છે. દ્વાપર યુગના પ્રારંભનો સમય હતો. માહિષ્મતી નગરીમાં રાજા મહિજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા. એમને કોઈ પુત્ર ન હતો. આથી એ રાજ્ય અને વૈભવ એમને સુખદાયક લાગતો ન હતો. સંતાન વિનાના મનુષ્યને આ લોકમાં અને પરલોકમાં પણ સુખ મળતું નથી એમ વિચારી રાજા ઘણા જ દુઃખી રહેતા હતા. પોતાની અવસ્થા વીતતી જોઈને રાજાને બહુ ચિંતા થતી. એક દિવસ એમને પ્રજાને વિદ્વાન પંડિતોને બોલાવી તેમની સમક્ષ બેસીને આ પ્રકારે કહ્યું, હે બુદ્ધિશાળી પ્રજાજનો, આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી. મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી. બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી. પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે. ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે. દુષ્ટોને દંડ આપ્યો છે. પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન કેમ રહ્યા ના હોય. શિષ્ટ પુરુષોનું સદાય સન્માન કર્યું છે અને કોઈને દ્વેષને પાત્ર ગણ્યા નથી. આમ કદી મેં અધર્મ આચર્યો નથી કે કદી કોઈને અન્યાય કર્યો નથી. છતાં શું કારણ છે કે મને આજ સુધી સંતાન થયું નથી? મેં તમને એટલા માટે જ બોલાવ્યા છે. તમે લોકો એનો વિચાર કરો અને કોઈ એવો કલ્યાણકારી ઉપાય શોધો જેથી મને સંતાન થાય. રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતની સાથે બ્રાહ્મણોએ માહેમાહ ચર્ચા કરી. એમના હિતનો વિચાર કરી કોઈ ઋષિ મુનિને આ વિશે પૂછવાનું વિચાર્યું અને એટલે રાજાનું કલ્યાણ ઈચ્છનારા એ બધા લોકો એક અઘોર વનમાં ગયા અને ત્યાં આમ તેમ ફરીને ઋષિ મુનિઓના આશ્રમોની શોધ કરવા લાગ્યા. એટલામાં એમને મુનિશ્રેષ્ઠ લોમેશજીના દર્શન થયા. લોમેશજી ધર્મના તત્વજ્ઞ, સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન, દીર્ઘાયુ અને ત્રિકાળ જ્ઞાની મહાત્મા હતા. એમનું શરીર લોમથી ભરેલું હતું. તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી હતા. એક એક કલ્પ વીતતા એમના શરીરનો એક એક લોમ ખરતો. આથી એમનું નામ લોમેશ પડ્યું હતું. એ મહામુનિ ત્રણેય કાળની વાતો જાણતા હતા. એમને જોઈને બધા લોકોને બહુ આનંદ થયો અને તેઓ લોમેશ ઋષિ પાસે ગયા અને તેમને નમસ્કાર કર્યા. લોકોને પોતાની પાસે આવેલ જોઈને લોમેશજીએ પૂછ્યું, તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો? તમારા આગમનનું કારણ જણાવો. તમારા માટે જે હિતકર કાર્ય હશે એ હું અવશ્ય કરીશ. પ્રજાજનોએ કહ્યું, હે બ્રાહ્મણ, આ સમયે અમારા માહિજીત નામના જે રાજા છે એમને કોઈ પુત્ર નથી. અમે લોકો એમની જ પ્રજા છીએ. અમારું એમને પુત્રની જેમ પાલન કર્યું છે. એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ. હે મહામુનિ, રાજાના સદભાગ્યે આ સમયે અમને આપના દર્શન થયા છે. મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના સદળા કાર્યો સિદ્ધ થઈ જાય છે. હે મુને, હવે અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થાય. એમની વાત સાંભળી મહર્ષિ લોમેશ બે ઘડી સુધી ધ્યાનમગ્ન થઈ ગયા. ત્યારબાદ રાજાના પૂર્વજન્મનો વૃત્તાંત જાણીને એમને કહ્યું, હે પ્રજાજનો, તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનું લોહી ચૂસનારો ક્રૂર વૈશ્ય હતો. એ વૈશ્ય ગામડે ગામડે ફરીને અન્યાયના માર્ગે વ્યાપાર કરતો હતો. એક દિવસ જેઠના શુક્લ પક્ષમાં
એકાદશી તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈ ગામની સીમમાં એક જળાશયે પહોંચ્યો. પાણીથી ભરેલી વાવડી જોઈને વૈશ્યે ત્યાં પાણી પીવાનો વિચાર કર્યો. એટલામાં ત્યાં પોતાના વાછરડાની સાથે એક ગાય પણ આવી પહોંચી. એ તરસથી પીડિત અને તાપથી વ્યાકુળ હતી. આથી વાવડીમાં જઈને પાણી પીવા લાગી. વૈશ્ય પાણી પીતી ગાયને હાંકીને દૂર ભગાડી અને પોતે ધરાઈને પાણી પીધું. ગાયની આંતરડી કકડાવવાના પાપ કર્મના કારણે રાજા આ સમયે પુત્રહીન થયો છે. બીજા કોઈ જન્મના પુણ્યથી એને નિષ્કંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે. પ્રજાજનોએ કહ્યું, હે મુને, પુરાણોમાં ઉલ્લેખ છે કે પ્રાયશ્ચિત રૂપ પુણ્યથી પાપો નષ્ટ થાય છે, માટે એવા પુણ્યકર્મનો ઉપાય જણાવો કે જેનાથી અમારા રાજાના એ પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્ર રત્ન પ્રાપ્ત થાય. લોમેશજી બોલ્યા, હે પ્રજાજનો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદા એકાદશીના નામે વિખ્યાત છે. એ મનોવાંછિત ફળ આપનારી છે. તમે લોકો એનું વ્રત કરો અને એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો, જેથી રાજાને જરૂર સંતાન થશે. આ સાંભળીને પ્રજાજનોએ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું. એમને વિધિપૂર્વક ભજન કીર્તન કરતા જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પુણ્ય રાજાને અર્પણ કરી દીધું. ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને યથાસમયે તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. આખા રાજ્યમાં આનંદ આનંદ છવાઈ ગયો. પુત્રદા એકાદશીના વ્રતથી મનુષ્યો સદડા પાપોથી મુક્ત થઈ જાય છે તથા આ લોકમાં પુત્રસુખ મેળવીને પરલોકમાં સ્વર્ગીય ગતિને પ્રાપ્ત થાય છે. હે પ્રભુ, જે કોઈ ભી આ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ સૌનું કલ્યાણ કરજો. જય શ્રી કૃષ્ણ.